આપનો અને વિપક્ષના નેતાશ્રીનો સવિશેષ આભાર માનું છું, કારણ કે આજનો આ અવસર એ આપના થકી છે. અને દેશ અને દુનિયામાં લોકો પૂછે છે કે આ ગુજરાત મોડેલ છે શું, આ ઘટના એ ગુજરાત પોતે જ ગુજરાત મોડેલ છે કે જ્યાં સૌ સાથે મળીને સારું કરવા માટેનું મંથન કરતા હોય છે, મનોમંથન કરતા હોય છે. આજે અહીંયા ગુજરાતના શ્રેષ્ઠીજનો પણ પ્રેક્ષક દીર્ઘામાં વધાર્યા છે. જ્યારે ગુજરાત એની સ્વર્ણિમ જયંતિ ઉજવતો હતો અને એ વખતે જે ઉમળકના ઉમંગથી આપણે બધા સાથે મળીને આ ગૃહની પરંપરામાં એક નવો અવસર ઉભો કર્યો હતો, બધા પૂર્વ અને વર્તમાન સૌ આપણે બધા અહીંયા એકત્ર આવ્યા હતા. એક ઐતિહાસિક પળ હતી. હિન્દુસ્તાનની લોકશાહી પરંપરા અને સંવૈધાનિક સંસ્થાઓમાં આજની આ ઘટના પણ અને જેનો સંપૂર્ણ યશ વિપક્ષને જાય છે, માનું છું કે આ બહુ જ મોટી. અને માનનીય શંકરસિંહજીએ કહ્યું એમ કે વજુભાઈએ સીટ છોડી અને મારી યાત્રા શરૂ થઈ, તો એ પણ અને પછી જ હું ધારાસભ્ય બન્યો. આજ ગૃહમાં મારું શિક્ષણ થયું, પહેલી વાર હું આ બધી વ્યવસ્થાઓમાં પ્રવેશ, ચાર વાર મુખ્યમંત્રી બનવાનો સૌભાગ્ય મળ્યું. આ ગૃહ પાસેથી, એના વરિષ્ઠ નેતાઓ પાસેથી, ચાહે સામે બેઠા હોય કે અહીંયા બેઠા હોય, એ સૌની પાસેથી મને ઘણું બધું શીખવા મળ્યું છે. અમરસિંહભાઈ નું એ રીતે આજે સ્મરણ કરીશ કે જ્યારે હું નવો નવો આવ્યો હતો તો વ્યક્તિગત રીતે મારો સંપર્ક કરીને મને ક્યાંક ધ્યાન દોરવા જેવી બાબત હોય તો અંગત રીતે ધ્યાન દોરતા હતા. નરેન્દ્રભાઈ તમને આમાં કહેતા તકલીફ પડશે, જોજો. સામાન્ય રીતે વિપક્ષના વ્યક્તિ આ બધું ના કરે, પણ આપણા ગુજરાતની ઉજ્જવળ પરંપરા રહી છે કે જેના કારણે આ બધું બનતું હતું, અને એના જ કારણે આપણે ગુજરાતને આગળ દબાવી શકાય છે. મારો એ ક્યારેય મત રહ્યો નથી કે આ બધું આ 12 વર્ષ 13 વર્ષમાં થયું છે. ના, ગુજરાતના સ્થાપના કાળથી બધાએ સામૂહિક રીતે પ્રયત્નો કર્યા છે. ક્યાંક એનો વ્યાપ, ક્યાંક એની ગતિ, ક્યાંક એની ઊંચાઈ, એમાં વર્તમાન સમયમાં સવિશેષ યોગદાન થયું હશે અને જેને દુનિયાએ નોંધ પણ લીધી છે. એ દિવસો હું યાદ આ કરું છું કે જ્યારે ભયંકર ભૂકંપની અવસ્થા પછી મારે આવવું પડ્યું હતું. એના પહેલા 3 વર્ષ લગાતાર દુષ્કાળ, સાયક્લો, ગુજરાતની કરોડરજ્જુ કહેવાય એવી નાગરિક બેંકોના આર્થિક ગોટાળાઓ, માધુપુરા બેંક જેવી બાબતો જેણે ગુજરાતની એક પ્રકારે આર્થિક કમર તોડી નાખી, અર્બન કોઓપરેટિવ બેંકના કારણે. એવા એક વાતાવરણની અંદર આ જવાબદારી મારી પાસે આવી હતી. અને હમણાં શંકરસિંહભાઈએ ખૂબ સરસ રીતે વર્ણન કર્યું કે આ સરકાર કેટલું બધું બાકી મૂકીને ગઈ છે, એટલા બધા કામો બાકી મૂકીને ગઈ છે. ખૂબ સરસ રીતે વર્ણન કર્યું. એમના પક્ષમાં બેસવું થશે મને ખબર નથી, પણ આખું એમણે વર્ણન કર્યું આટલું બધું બાકી મૂકીને ગયા છે. પણ મને વિશ્વાસ છે જેમ ગુજરાતમાં અનેક સંકટો પછી ગુજરાત આપણે આગળ કાઢી ગયું, દેશ પણ આગળ જશે. જો શંકરસિંહભાઈ હવે ગૌરવથી કહી શકશે કે દેશના પ્રધાનમંત્રી મારી મોટરસાયકલ પર ફરતા હતા. Thank you.
જીપ હોય તો પણ બુલેટ ચલાવવાનો શોખ હતો. જીપ હોય તો એક તમારી પાસે બીજા સાધનો વધારે. ત્યારે હું તો રાજનીતિ માનતો નહીં, પણ મિત્રતા મારી પાસે એટલી હતી કે અમે સ્વાભાવિક રીતે અમને ગમતું સાથે રહેવાનું. અને આજે પણ મારી વ્યક્તિગત પણ એને ચિંતા કરી એટલે એ જૂની વાતો સ્વાભાવિક રીતે સ્મરણ થતી હોય છે. એ વાત નિશ્ચિત છે કે લોકશાહી પરંપરામાં સંવૈધાનિક સંસ્થાઓનું ખૂબ મૂલ્ય છે. અહીંયા અમારા સાથી પક્ષના મિત્રોને કદાચ ખબર નહીં હોય, જ્યારે આપણું વિધાનસભા ગૃહ મળતું હતું અને પ્રશ્નોત્તરી કાળ ગરમા ગરમી બધું ચાલે અને મીડિયાના મિત્રોને પણ મજા આવે એવું સરસ સરસ ગોઠવાતું, પણ મેં સરકારમાં એક એવી વ્યવસ્થા ઊભી કરી હતી અને હું માનું છું જેનો ગુજરાતને લાભ થશે. હું સરકારમાં એવો આગ્રહી હતો કે મારે માટે ધારાસભ્ય એ લોકશાહીમાં સર્વોપરી છે. કોઈ પણ પક્ષનો કેન્દ્ર હાઉસમાં તો મીડિયાને કારણે મારે બધું આમાં કર્યા કરવું પડે છે, એ તો બધું ખૂટું ચાલે. અને મીડિયાનો લાભ સૌથી વધારે મળે તો સરકારી અધિકારીઓને મળે છે. હકીકતે આ હાઉસમાં સાથે મળીને સરકારી જે તંત્ર છે એની સામેનો આક્રોશ વ્યક્ત થવો જોઈએ, એની ઉણપ વ્યક્ત થવી જોઈએ. પણ કમ નથી ભાઈ, એક એવી પરંપરા ઉભી થઈ છે કે એમાં પક્ષ વિપક્ષની લડાઈમાં જ્યાં ખરેખર દબાણ પેદા થવું જોઈએ નથી થતું. તો એનો એક ઉપાય મેં છે કે ભલે વિપક્ષના લોકોના પ્રશ્નો હોય, ભલે કદાચ ડિબેટમાં ના આવ્યા, પણ દરેક વિભાગ એ બધા પ્રશ્નોને એનાલિસિસ કરે. ખરેખર ધારાસભ્ય પ્રશ્ન પૂછ્યો હોય એટલે જનતાનો અવાજ જ હોય, એમાં કશું ચાલે જ નહીં સરકાર. અને મેં એના જવાબ માંગે છે આમ એક, અને સરકારી તંત્રને. અને તમે જોયું હશે કે હાર્ડલી 5-7% પ્રશ્નો એવા હતા જે આપણે રિપીટ થતા હતા. કારણ એ નહોતું કે અહીંયા જવાબ આપી દીધો, કારણ એ હતું કે આપણે એક એવું મિકેનિઝમ ઉભું કર્યું કે કોઈ પણ ધારાસભ્ય પૂછ્યો કે આ વિસ્તારના પ્રશ્નો હવે ડિબેટમાં ના આવ્યો, કારણ કે એક કલાકની અંદર 12-13 પ્રશ્નો થતા હતા, પણ આપણે એની પાછળ સરકારી તંત્ર લગાવતા. એક બીજી પરંપરા ઉભી થઈ, સીએજીના નામની ચર્ચા આજકાલ વધારે થાય છે. પહેલા તો સીએજી નો ઉલ્લેખ નહોતો, સીએજીના પહેરા આવે સામાન્ય રીતે એકાદ દિવસ છાપામાં છપાય અને વાત પૂરી થઈ જાય. આપણે એવી વ્યવસ્થા ઉભી કરી કે સીએજીના રિપોર્ટને માત્ર પોલિટિકલી તૂતુ મેમે માટે ન ઉપયોગ થવો જોઈએ, એની રેમેડી જોવી જોઈએ. અને સરકારમાં આપણે સ્ટ્રીક્ટ સૂચનાઓ આપી કે સીએજીના પહેરાના મૂળ શું છે, કેમાં પહેરા, એવું નહીં વ્યવસ્થિત એક વાર બદનામ થઈ ગયા હવે શું ના, એના કરેક્ટ કરવાના મેજર લેવા જોઈએ. આ એવી કેટલીક વ્યવસ્થાઓ વિકસાવી છે કે જેના કારણે હાઉસની મર્યાદાઓ થઈ ગઈ છે. મેં કહ્યું એમ ટુ મચ પોલિટિસાઇઝ થઈ ગઈ છે અને જ્યાદાતર મીડિયામાં આવે હોશમાં બધું થતું હોય છે, પણ રાજ્યનું ભલું કરવા માટે એમાં કોઈ નવા ઉપાયો શોધવા જોઈએ. અને આ નવા ઉપાયો શોધવાનો પ્રયાસ આપણે સફળતાપૂર્વક કરી શક્યા છીએ. ગુજરાતની વિકાસ યાત્રા બાબતમાં માની લો કે માની લઈએ કે આ 12 વર્ષમાં વિકાસ થયો છે, તો મોદીની સફળતા એમાં નથી કે આજે વિકાસ થયો. મોદીની સફળતા એમાં છે કે મોદીના ગયા પછી વિકાસની યાત્રા તેજ ગતિથી ચાલે છે. અને મને આ હાઉસમાં બેઠેલા સૌ સાથીઓ પર પૂરો ભરોસો છે, એક કે એક અહીં બેઠા હોય કે ત્યાં બેઠા, એમના પર મને પૂરો ભરોસો છે કે એમના સામર્થ્યથી, એમની બુદ્ધિ પ્રતિભાથી, ગુજરાત માટેની એમની નિષ્ઠાથી અવશ્યપણે ગુજરાત ઓર અધિક તેજ ગતિથી આગળ વધશે એવો મારો વિશ્વાસ છે. એક ઓર પ્રયાસ આ કાર્યકાળ દરમિયાન કરવાનો મારો રહ્યો છે, વ્યક્તિ આધારિત વ્યવસ્થાઓ
એનો આયુષનો લાભ નથી હોતો. અગર જો સ્થાયી ભાવ કરવો હોય તો આઈડિયાને ઇન્સ્ટિટ્યુશનલાઇઝ કરવા જોઈએ, અને જો આઈડિયાને ઇન્સ્ટિટ્યુશનલાઇઝ કરીએ તો વ્યક્તિઓ આવે અને જાય એ વ્યવસ્થાઓ પરિણામ આપતી હોય છે. ગુજરાતનું ગયા 12-13 વર્ષના કાલખંડને મને ખબર નથી ક્યારે કોણ એનું મૂલ્યાંકન કરશે, તો એક મહત્વનું મૂલ્યાંકન એમાં એ થશે કે આપણે ત્યાં સંસ્થાઓને સશક્ત બનાવવાનો પ્રયાસ થયો છે, અને જેટલી સંસ્થાઓ સશક્ત થશે, જેટલા આઈડિયા ઇન્સ્ટિટ્યુશનલાઇઝ થશે, વ્યવસ્થા આપોઆપ એને રિસ્પોન્ડ કરતી જશે. અને કદાચ સામાન્ય રાજનીતિક ડિબેટમાં આટલી બધી બારીકીથી ચર્ચાઓ થતી નથી હોતી, પણ ગુજરાત આ દ્રષ્ટિથી ખૂબ મોટું યોગદાન આપી જશે. દેશ આઝાદ થયા પછીની જે પ્રારંભિક કાળખંડ છે, એ પ્રારંભિક કાળખંડમાં આ દિશામાં ખૂબ કામ થયા હતા, ખૂબ ઉત્તમ પ્રકારની સંસ્થાઓના નિર્માણ થયા આઝાદી પછી, પણ કાળક્રમે આખી ગતિવિધિ બંધ થઈ ગઈ, અને કદાચ 30-40 વર્ષના લાંબા ગેપ પછી ગુજરાતે આ દિશામાં મથામણ ચાદરી છે, અને એવી ઇન્સ્ટિટ્યુશનલ નેટવર્કને, ઇન્સ્ટિટ્યુશનલ ફ્રેમવર્કને ખૂબ બારીકીથી આપણે એને વિકસાવવાનો, વિસ્તારવાનો પ્રયાસ કર્યો છે, જે આવનારા દિવસોમાં ગુજરાતને માટે ચોક્કસપણે એક ઉર્જાવાન રાજ્ય બનાવવા માટે, એક ગતિશીલ રાજ્ય બનાવવા માટે ચોક્કસપણે ઉપકારક થશે એવો મારો પૂરો વિશ્વાસ છે. એ વાત સાચી છે કે એક ગુજરાતી તરીકે ગુજરાતીઓનો મારા પર હક સ્વાભાવિક છે, પણ દેશની જવાબદારી આવે ત્યારે ક્યારે એવું પણ થાય, કારણ ઘણા લોકોના મનમાં એમ છે કે જો ગાંધીજીએ ધાર્યું હોય તો સરદાર સાહેબ પ્રધાનમંત્રી બની શકે, એવું ઘણાના મનમાં છે. મારી પાસે ઐતિહાસિક રેકોર્ડ નથી, પણ લોકો બોલતા હોય છે. કદાચ ગાંધીજીને એવું પણ લાગ્યું હોય કે ભાઈ પાછું એવું ના થાય ગુજરાતીનું કરે. આ દુવિધા હંમેશા રહેતી હોય છે, પણ મારો પ્રયાસ એટલો જરૂર રહેવો જોઈએ કે ભાઈ ગુજરાતી છું એટલે અન્યાય થોડો કરાય, ભલે ન્યાય કરી શકે, એના હકનું એને મળવું જોઈએ, એના હકનું એને મળવું જોઈએ. અને તેથી દેશના કોઈ પણ ખૂણાને ઓછું ના આવવું જોઈએ કે ભાઈ મારી તરફ આંખમાં કમી છે ને પેલી બાજુ આંખમાં અમી છે, એવું ના પૂછે. અને તેથી આ ગૃહની અપેક્ષાઓ સ્વાભાવિક છે, તેમ છતાંય નવી જવાબદારી, મારી પાસે જુદી અપેક્ષા રાખી. હું અને શંકરસિંહજી ગમે તેટલા મિત્રો હોઈએ, પણ એ ત્યાં બેઠા હોય એટલે એ જવાબદારી નિભાવવી જ પડે. એમ જે પદ પર, જે વ્યવસ્થાની અંદર આપણે જતા હોઈએ છીએ, ત્યાં સમગ્ર ભારતનો વિચાર કરીને ચાલવું, અને હું માનું છું ગુજરાત મને એ સંસ્કાર આપે છે, અને એ સંસ્કારના આધારે તો આપણે કામ કરવાનું છે, અને એના આધારે આપણે આગળ વધવાનું છે. ભાઈઓ બહેનો, એક વાત નિશ્ચિત છે કે દેશની સામે સમસ્યાઓ ખૂબ છે, પણ જો સમસ્યાઓ ખૂબ છે તો સમાધાનના રસ્તા પણ ખૂબ છે. અગર સંકટો છે તો સંકટોને પાર કરનારું સામર્થ્યવાન દેશના યુવાનો પણ છે, દેશનું જનમાનસ પણ છે, અને એના આધારે જે કંઈ કામ થશે એ દેશની ભલાઈનું કામ હશે. આ સદને મને ઘણું બધું આપ્યું છે, અને આજનો અવસર કદાચ મને યાદ છે જનરલ કરિયપ્પાના જીવનની એક ઘટના. જનરલ કરિયપ્પાનું
પોતે નાના સ્થાન પરથી આવતા હતા, એમનું વતન બહુ નાનું હતું. બહુ વર્ષો પછી એમનું સન્માન એમના ગામમાં થયેલું. એ દિવસે જનરલ કરિયપ્પાએ જે ભાષણ કર્યું તે બહુ ઐતિહાસિક ભાષણ છે. જનરલ કરિયપ્પાએ કહ્યું કે હું સેનાનો વડો રહ્યો, દુનિયાની અંદર મારું નામ હતું, વિશ્વની દરેક સેનામાં જ્યાં જાઉં ત્યાં મને સલામ થતી હતી, મને ગૌરવ ખૂબ મળ્યું છે, અનેક જગ્યાએથી મળ્યું છે, પણ આજે મારા ગામમાં મારા લોકો વચ્ચે જે નાનકડું ગામ એ જે સ્વાગત થઈ રહ્યું છે એનો મારા માટે જીવનનો અર્થ કરવાનો છે. દુનિયામાં ગમે તેટલી વાહવાહી થાય, પોતાનાની વચ્ચે થાય એની મજા ઓર છે. રાજકીય ગતિવિધિનો હિસ્સો નથી હોતો, અંતરના મોકાથી થતું હોય છે. અને આવા ઉત્તમ ભાવ સાથે હું જાતો હોઉં, આપ કલ્પના કરી શકો મને કેટલો આનંદ હશે. માની લો કે અંદર અંદર ખૂણે ખૂણે બી ક્યાં ક્યાં ખૂણામાં કઈ ખાજરો પડ્યો હશે ને, આ પ્રસંગ ઘટાડી નાખે, ઘસી નાખે, આટલી મોટી તાકાત પડી છે. અને હું માનું છું કદાચ આ પ્રેમનો સંબંધ, અને એ વાત સાચી છે કે હવે પ્રધાનમંત્રી કાર્યાલયમાં ગુજરાતી પણ બોલાશે. ખમણ ઢોકરા પણ ખવાશે, ખાખરાનું માર્કેટ વધશે. આ માણસ જતો હોય ત્યારે પોતાનું ઘણું બધું લઈને સાથે જતો હોય છે, પણ એક મોટી જવાબદારી છે. આપની શુભકામનાઓ, મને ખૂબ મોટી તાકાત આપશે મને પૂરો વિશ્વાસ છે, અને મને મારામાં જેટલો વિશ્વાસ છે એના કરતાં વધારે આપ સૌ સ્વજનોની શુભકામનાઓ મળશે. એ શુભકામનાઓ મારી પ્રેરણા છે, એ શુભકામનાઓ મારું સામર્થ્ય છે, અને હું આ સદનને વિશ્વાસ આપું છું. કારણ કે આના પછી આ સદનમાં મને પ્રવેશ ત્યારે શક્ય બનશે કે નહીં, કોઈ એવો પ્રસંગ આવે જ્યારે ગુજરાતના 75 ઉજવાતા હોય ને કંઈક સામૂહિક એક વખત એ સરકાર કરે ને જૂના જૂના બોલાવે જુદી છે. મારા માટે આ સદનમાં એક વાત મારે કહેવી પડશે કે હું સદનમાં ખૂબ ઓછું બોલ્યો, કદાચ બોલ્યો જ નથી એમ કહું તો ચાલે, શરૂઆતમાં એક કે બે વાર બોલ્યો હતો. અને તેથી મને ઇવન મારા સાથી પક્ષના મિત્રો પણ દરેક વિધાનસભામાં કહેતા હતા, સાહેબ બહાર તો બધો લાભ મળે છે, અમને કેમ નથી મળતો. પણ મારી એક મનની હંમેશા લાગણી રહી હતી કે સદનમાં મારે સૌને સાંભળવા જોઈએ, અને આપણે જોયું છે કે ખૂબ ધીરજપૂર્વક હું બધાને સાંભળતો હતો. અને આપણે એ પણ માર્ગ કર્યું છે કે પ્રતિપક્ષના ઘણા બધા વિચારોને આપણે સરકારમાં અમલ કર્યો, કદાચ રાજકીય કારણોસર ક્રેડિટ નહીં આપ્યું, જાહેર નહીં કર્યું એમ, પણ અમારામાંથી જે નીકળતી વાતો હતી ઘણી બધી અમને કામમાં આવતી હતી, અને સકારાત્મક બાબતો ઘણી નીકળતી હતી. એનો પણ સરકારના બજેટમાં ગવર્નરશ્રીના ભાષણમાં ક્યાંય ને ક્યાંય તમે જો શોધ તો ધ્યાનમાં આવશે કે હા યાર આ તો મેં કહ્યું હતું. એવી ઘણી બાબતો છે, અને હું માનું છું એ સામૂહિકતાની શક્તિ છે, અને એના આધારે જ આપણે બધાએ સાથે મળીને ગુજરાતની સેવા કરી છે, એને ઓર અધિક શક્તિથી કરીશું. અને એ વાત સાચી છે કે મોસાળમાં જમણ હોય અને માર્ગદર્શનારી હોય. એક વચન મેં વર્ષો પહેલા બળવંતસિંહને આપેલું છે, જાહેર કરવા માંગો ને બળવંતભાઈ, 2005 થી બળવંતસિંહભાઈ એક વાત લઈને મારી પાસે આવ્યા કરે છે કે સાહેબ ગમે તે થાય પ્રધાનમંત્રી કાર્યાલયમાં ચા પીવડાવે. 2005 મને ખબર નહોતી કે ભારે કોઈ પ્રધાનમંત્રી કાર્યાલયમાં બેસવાનું થશે. ખેર મિત્રોની લાગણી આ ભાવ આજે સાકાર રૂપ થઈ રહ્યું છે. હું ફરી એકવાર
આ સદનનો આપ સૌ માન્ય ધારાસભ્યોનો હૃદયપૂર્વક આભાર માનું છું. 12 વર્ષના 13 વર્ષના કાર્યકાળ 2001 થી આપણી વચ્ચે છું, ચોથી અમારી ટર્મ છે. કામ કરતા કરતા ક્યાંય કોઈ છૂટી રહી, ક્યાં મારા વ્યવહારમાં દોષ રહ્યો, કોઈ ઉણપ રહી હોય, વર્તમાનમાં જે બેઠા છે તે અને અગાઉ જે આ સદનમાં હતા તે જાણે અજાણે કોઈ પણ એવી ઉણપ નહીં હોય, તો આ પળ છે મિચ્છામી તુકડમની. ઉણપ વચ્ચે પણ, મર્યાદાઓ વચ્ચે પણ હંમેશા મને જે સાથ સહકાર આપ્યો છે એ બદલ આ બધા જ કાર્યકાળ દરમિયાન આ સદનમાં રહેલા સૌ મહાનુભાવનો આદર કરું છું, એમને વંદન કરું છું, આ પવિત્ર ગૃહને વંદન કરું છું, અને ફરી એકવાર માન્ય અધ્યક્ષજીનો આભાર માનું છું, અને વિશેષ કરીને પ્રતિપક્ષનો આભાર માનું છું કે એક ઉત્તમ સુખદ વાતાવરણ આવું સૌભાગ્ય બહુ ન મળે જે મને મળ્યું છે, જે આપે આપ્યું છે, એ બધા સવિશેષ પ્રતિપક્ષનો આભાર માનું છું. અને આપને માટે દિલ્હી માટે અલગ કાઉન્ટરની જરૂર નથી, પરમાત્માએ આપેલું છે એ કાઉન્ટર તમારું જ છે. ધન્યવાદ ભાઈ.